વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણ રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનના પાયાની સંકલ્પનાઓ લેસન નંબર 1 માં આણ્વીય દળની ગણતરી કેવી રીતે કરવાની છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો દોસ્તો, સૌપ્રથમ આપણે આવર્ત કોષ્ટક શબ્દ તમે 10મા ધોરણ અને 9મા ધોરણમાં સાંભળી ગયા છો. તેની અંદરના જે સૌપ્રથમ પહેલા 20 તત્વો છે તેના નામ, સંજ્ઞા અને પરમાણુ ભારણ આપણે યાદ રાખવાના છે, બરાબર? તો આ બધા જ તત્વો આપણે 5-5 વખત બોલીશું તો તત્વો યાદ રહી જશે અને પ્રેક્ટિસ કરવાથી આપણને તેના પરમાણુ ભાર પણ યાદ રહી જશે. તો પહેલું તત્વ છે હાઇડ્રોજન, બીજું છે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ફરીથી બોલો, હાઇડ્રોજન બોલતા રહેજો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ પહેલા 10 તત્વો થયા. પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ, બરાબર? આ તત્વોના નામ લખેલા છે. આવું તમારે 5 વખત બોલવાનું. કેટલી વાર? 5 વાર. ત્યાર પછી બધી એની સંજ્ઞા લખેલી છે અને સંજ્ઞાની બાજુમાં આ પરમાણુ ભાર લખેલા છે. તો તમારે મિત્રો, તમારી નોટમાં આ રીતે ટેબલ બનાવવાનું રહેશે, તત્વનું નામ, સંજ્ઞા અને પરમાણુ ભાર. અને તમે જે ટેબલ બનાવો તો દરેક તત્વ એક એક લાઈન છોડીને લખવાનું. હાઇડ્રોજન H1, પછી એક લાઈન છોડીને આ, પછી એક લાઈન છોડીને આ, એટલે વ્યવસ્થિત ટેબલ તૈયાર થઈ જશે. પછી 5 વખત બોલવાનું દોસ્તો, બરાબર? આ યાદ રહેશે તો કોઈ પણ તમને સંયોજન આપ્યું છે તમે તેનો આણ્વીય દળ કરી શકશો, બરાબર? તો હવે હું કેટલાક સંયોજનોના આણ્વીય દળ કેવી રીતે ગણવાના તેના વિશેની વાત સમજાવું છું. સપોઝ આપણી પાસે આવું એક સંયોજન છે H2SO4, એનું મારે આણ્વીય દળ ગણવું છે. તો કેવી રીતે ગણીશું? તો H2SO4માં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. કેવી રીતે ખબર પડી? જે પગમાં લખ્યું હોય પગમાં એ તેની સંખ્યા બતાવે, H2. સલ્ફરના પગમાં કશું નહીં એટલે 1 સમજવાનું. ઓક્સિજનના પગમાં કેટલા છે? 4. ઓક્સિજન 4, બરાબર? તો શું લખવાનું અહીંયા? આવી રીતે 2H + 1S + 4O, 2 × H, હાઇડ્રોજનનો પરમાણુ ભાર અહીં લઈ લો કેટલો? 1. પ્લસ 1 × સલ્ફરનો કેટલો અહીંયા લઈ લો? 32. પ્લસ 4 × ઓક્સિજનના કેટલા? 16. તો 2 × 1 = 2, એક મોલ સંયોજન હોય તો એનું આણ્વીય દળ 98 ગ્રામ થાય. સમજણ પડી? ઓકે, આ એકમને સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. દોસ્તો, આપણે વડાપાઉં ખાવા માટે જઈએ તો વડાપાઉંનો ભાવ સપોઝ 10 રૂપિયા હોય તો તમે શું કહો? 10 રૂપિયા પ્રતિ વડાપાઉં. એનો મતલબ એક વડાપાઉં ખાવ તો 10 આપવાના, 2 ખાવ તો કેટલા આપવાના? 20, 3 ખાવ તો 30, 4 ખાવ તો, 4 ખાધા ના કહેવાય, 4 ઝાપ્યા કહેવાય. સમજ પડી? એટલે 40 રૂપિયા તમારે આપવા પડે. તો આ સમજ પડી ને? ગ્રામ પ્રતિ મોલ એટલે શું? જો એક મોલ સંયોજન મારી પાસે હોય તેનું દળ કેટલું થાય? 98 ગ્રામ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલમાં હું લખું છું HCl. HCl નું લખવાનું 1H + 1Cl, હાઇડ્રોજન નો 1 + Cl ના 35.5, બરાબર? 1 + 35.5, આ બેનો સરવાળો કરો તો 36.5 ગ્રામ પ્રતિ મોલ. સમજ પડી? ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ, નંબર 3, HNO3. તો બોલો, H કેટલા લઈશું? H ના પગમાં કશું નથી એટલે 1 લેવા, એટલે 1H + 1N + 3O. તો 1 × 1 + 1 × નાઇટ્રોજન ના કેટલા? 14. પ્લસ 3 × ઓક્સિજન ના કેટલા? 16. 1 × 1 = 14 × 14 અને 16 × 3 = 48. આ બધાનો સરવાળો કરો તો થાય 63 ગ્રામ પ્રતિ મોલ. એનો મતલબ એક મોલ મારી પાસે HNO3 હોય તેનો દળ કેટલા?
एक બીજો एग्जांपल લઈએ 4 નંબર નો કે સપોઝ આપણી પાસે આવું છે CaCO3 તો Ca1 1 કાર્બન 3 ઓક્સિજન કેલ્શિયમ નો પરમાણુ ભાર 40 કાર્બન નો ભાર ઓક્સિજન નો 3 કૌંસમાં 16 બરાબર તો 40 12 16 તરી 48 48 ને 12 કેટલા થાય 60 60 ને 40 કેટલા થાય 100 તો એ લખવાનું 100 ગ્રામ પ્રતિ મોલ ઓકે ફ્રેન્ડ્સ સમજણ પડી તો આ રીતે ઘણા બધા તમે સંયોજનના પ્રેક્ટિસ કરી શકો હું તમને અહીં હોમવર્ક આપું છું જેમ કે તમને હોમવર્કમાં આપું છું H3PO4 બરાબર પછી આ બીજું C6H6 પછી આ બીજું KCl પછી આ બીજું MgCl2 પછી આ બીજું Al2O3 આ સંયોજનોના તમારે આણ્વીય દળ આ જે સમજાયું તે પ્રમાણે કરવાના આવડશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ